નમસ્કાર. બરોબર, ચાલો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન આપણે 1-13 પાઠ સુધી પ્રથમ સત્રનું પૂરું કર્યું. હવે આવે છે મૂલ્યાંકન 1. બરોબર, જે અત્યાર સુધી તમે 1-13 પાઠમાં ભણી ગયા તેનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈશું. બરોબર, ચાલો તો એમાં પ્રશ્ન 1 જોઈશું. પ્રશ્ન 1, અ કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને બાજુમાં કૌંસ આપેલા છે, તો એમાં જે સાચો શબ્દ હોય તે શોધી આપણે કૌંસ ખાલી જગ્યામાં લખવાનો છે. અને એ તમે આગળ ભણી ગયા છો એટલે તમને ફટાફટ જવાબ આપતા પણ આવડી જશે. તો જુઓ, 1 નંબર, ગલુડિયું વિકાસ પામી ખાલી જગ્યા બને છે. બરોબર, કોનું બચ્ચું કહેવાય ગલુડિયું? કૂતરાનું. તો કૂતરું જ્યારે નાનું હોય ત્યારે શું હોય? ગલુડિયું. તો એ વિકાસ પામી એટલે તમને મેં પાઠમાં આગળ સમજાવ્યું હતું, વિકાસ એટલે ધીમે ધીમે મોટું થવું. બરોબર, એટલે ગલુડિયું હોય ધીમે ધીમે મોટું થઈને શું બને છે? કૂતરું. બરોબર, બિલાડી બને નહીં. એટલે શું લખીશું ખાલી જગ્યામાં? કૂતરું. ગલુડિયું વિકાસ પામી કૂતરું બને છે. બીજી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે. હવે આગળ જોયું તેમ વિકાસ પામવું એટલે મોટું થવું, તો પુરુષ છોકરો હોય તે મોટો થાય એટલે શું બને? પુરુષ બને. બરોબર, તો છોકરો વિકાસ પામી પુરુષ બને છે. ત્રીજી ખાલી જગ્યા જુઓ, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. 4 છે કે 3 છે? મેં તમને સમજાવ્યું હતું આગળ પાઠ ચાલ્યો ત્યારે, આપણને 3 બાજુના 3 સિંહ દેખાય છે પણ ચોથી બાજુ દેખાતી નથી, એટલે રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહની આકૃતિ આવેલી છે. ચોથા નંબરની ખાલી જગ્યા જુઓ, જનગણમન ભારતનું ખાલી જગ્યા છે. રાષ્ટ્રગાન છે કે રાષ્ટ્રગીત છે? હા, રાષ્ટ્રગીત છે. બરોબર, રાષ્ટ્રગાન તો દરેકને ખબર જ છે, આપણે રોજ જે સ્કૂલમાં ગાતા હતા ને, વંદે માતરમ. હા, તો જનગણમન ભારતનું રાષ્ટ્રગીત છે. પાંચમી ખાલી જગ્યા જુઓ, હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે. તો કુરાને શરીફ કે રામાયણ, આપણા 3 ગ્રંથો હતા કયા કયા? રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા. બરોબર, તો એમાંથી અહીંયા રામાયણ આપ્યું છે, મેં તમને કીધું હતું 3માંથી ગમે તે એક આપે એટલે આપણે કૌંસમાં જે આપ્યું હોય તે લખી દેવાનું. તો હિન્દુઓનું ધર્મ પુસ્તક છે રામાયણ. છઠ્ઠી ખાલી જગ્યા, જૈન ધર્મના 24માં તીર્થંકર ખાલી જગ્યા છે. મહાવીર સ્વામી કે ગૌતમ બુદ્ધ? તો અહીંયા તમને બુદ્ધ શબ્દ આવ્યો એટલે તમારે મગજમાં તરત યાદ લાવી દેવાનું કે બુદ્ધ એ બૌદ્ધ ધર્મના છે, એટલે બાકી રહ્યા મહાવીર સ્વામી. તો જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામી છે. પ્રશ્ન 1નો અ અહીંયા ખાલી જગ્યા પૂરી થઈ. હવે આપણે બ જોઈએ કે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો એમાં 1 નંબર જુઓ, 1 રૂપિયાના 2 સિક્કા બરાબર 2 રૂપિયા થાય. આપણ તમને સમજાવી દીધેલું છે કે 1-1 રૂપિયાના 2 સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા. એટલે આ વાક્ય આપણું સાચું બનશે. પછી જુઓ બીજા નંબરનું ખરું ખોટું, 20 રૂપિયાની 4 નોટ બરાબર 100 રૂપિયા થાય. મેં તમને આ પણ કીધું હતું કે 20નો ઘડિયો ના આવડે તો શેનો બોલવાનો? આગળ 2નો. તો 2નો ક્યાં સુધી બોલવાનો? 4 નોટ એટલે 4 સુધી. તો 2 ચોખ્ખું કેટલા થાય? 8. તો અહીંયા આગળ પાછળ આ 1 મીંડું લગાવી દઈએ એટલે 80 જવાબ આવે. એટલે આ કેવું થશે વાક્ય? ખોટું. અહીંયા તો આપણને 100 આપેલા છે, એટલે 20 6 80 થાય, એના બદલે 100 છે, એટલે આપણે આ વાક્ય ખોટું કરીશું. હવે જુઓ ત્રીજા નંબરનું, ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. કઈ રમત છે ભારતની રાષ્ટ્રીય? હોકી. તો આ વાક્ય પણ ખોટું થશે. ચોથા નંબરનું જુઓ, ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. હા, આ વાક્ય આપણું સાચું બનશે. પછી જુઓ પ્રશ્ન નંબર 2, એમાં અ જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે આગળ સમજી ગયા તે પ્રમાણે અહીંયા આગળ તમને વૃક્ષનું ચિત્ર આપ્યું છે અને નાનું એવું લંબગોળ આપ્યું છે, એમાં એનું પાન આપ્યું છે. ચિત્રમાં તમને વૃક્ષ સરખું ના દેખાય તો આ પાન ઉપર તમારે પાન ઓળખીને એનું નામ લખવાનું છે કે આ શેનું વૃક્ષ છે. બરાબર, તો જુઓ અહીંયા આગળ ચિત્રમાં તમને પાંદડા પણ દેખાય છે અને આ એનું ફ્રૂટ, કયું ફ્રૂટ છે, કયું ફળ છે? કેરીનું. એટલે આ કયું વૃક્ષ હશે? આંબાનું. સરસ.
આપણ દરેક બાળકો ઓળખીએ છીએ કે આ નાળિયેરી છે, બરોબર ને? અને આ પણ એકદમ સહેલું ચિત્ર છે ત્રીજા નંબરનું, કે એની વડવાઈઓ લટકતી દેખાય છે એટલે આ વડનું વૃક્ષ હશે. સરસ, પ્રશ્ન બેનો અહીંયા આગળ પૂરો થયો. હવે આપણે જોઈએ બ. તો બ માં જુઓ સૂચના, નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવીને ખાલી જગ્યા લખો. આ પણ આવી ગયું છે એટલે આ પણ બધાને ફટાફટ આવડી જશે. જુઓ, એક નંબર, દહીં ઘી માખણ અને દૂધ આપેલું છે, બરોબર? તો આપણી પાસે સૌથી પહેલાં દૂધ હોય તો એમાંથી દહીં બનાવવાનું, દહીંમાંથી માખણ બને અને માખણને ગરમ કરીએ એટલે એમાંથી ઘી બની જાય, બરોબર? થઈ ગયો આપણો ચડતો ક્રમ. સૌથી પહેલાં દૂધ, દહીં, માખણ અને ઘી, બરોબર ને? ચલો ત્રીજો, બીજો નંબર જુઓ, નદી, સરોવર, તળાવ અને સમુદ્ર. તો આમાં સૌથી નાનામાં નાનું કયું આવે? તળાવ. હા, એનાથી પછી થોડુંક મોટું સરોવર, એનાથી નદી અને એનાથી સૌથી મોટો સમુદ્ર. સમુદ્ર એટલે દરિયો હોય ને, દરિયો સૌથી મોટો, જ્યાં આપણી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી આપણને દેખાય છે. ચલો આગળનું જુઓ, ક, બરોબર? તો કમાં જુઓ, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. તો એમાં જુઓ, એક નંબર, વસ્તુને ઊંચકવા ક્રેન કે ટેન્કનો ઉપયોગ થાય છે. વસ્તુને ઊંચી કરવા માટે ક્રેનનો ઉપયોગ થાય, ટેન્કનો ઉપયોગ તો શાના માટે થાય છે? યુદ્ધ લડવા માટે. ચલો એટલે આપણે ટેન્ક ઉપર છેકો મારી ક્રેન શબ્દ રાખીશું એટલે આખું સાચું વાક્ય થશે, વસ્તુને ઊંચકવા ક્રેનનો ઉપયોગ થાય છે. બીજા નંબરનું જુઓ, પોસ્ટવાન કે પોલીસવાનમાં પોલીસ હોય છે. હા, પોલીસવાનમાં પોલીસ હોય, પોસ્ટવાનમાં તો શું હોય? ટપાલ હોય. એટલે પોસ્ટવાન ઉપર આપણે છેકો મારી પોલીસવાન રવા દઈશું એટલે આપણું વાક્ય સાચું બનશે, પોલીસવાનમાં પોલીસ હોય છે આ મુજબનું. હવે જુઓ ડ. તો નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની પાસે તે વ્યક્તિનું નામ અને તેમનું સૂત્ર બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. આપણ આપણા મહાન નેતાઓ અને એમના સૂત્રો વિશે જાણી ગયા છે એટલે ચિત્ર ઓળખી યાદ કરી એમની સામે એમનું નામ લખવાનું છે અને તેમને કયું સૂત્ર આપ્યું છે તે આપણે કરવાનું છે. તો આમાં જુઓ, પહેલું છે ચિત્ર શ્રીમતી ઇન્દિરા ગાંધી, બરોબર ને? કોનું ચિત્ર છે? શ્રીમતી ઇન્દિરા ગાંધીનું. તો એમને કયું સૂત્ર આપ્યું હતું? કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અહીંયા તમને ઉપર બોક્સમાં એના નામ અને સૂત્રો આપેલા છે પણ કેવા આપ્યા છે? આડાઅવળી. એટલે તમારે સાચો શોધી એનું નામ અને એનું સૂત્ર લખવાનું છે. પછી બીજા નંબરનું જુઓ, આ પણ બે ત્રણ વખત તમે આ ચિત્ર જોઈ ગયા છો એટલે તમને યાદ રહી ગયા હશે કે આ કોનું ચિત્ર છે? લાલ બહાદુર શાસ્ત્રીનું. એમને તો કયું સૂત્ર આપ્યું છે? જય જવાન જય કિસાન, બરાબર ને? કયું સૂત્ર આપ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રી અને એમનું સૂત્ર જય જવાન જય કિસાન. આ વિશે પણ મેં તમને આગળના વિડીયોમાં એની સમજૂતી આપી દીધેલી છે, સૂત્રની અને એમના પરિચયની. પછી ત્રીજા નંબરનું ચિત્ર જુઓ, બાલ ગંગાધર તિલક. કોનું છે? બાલ ગંગાધર તિલક. તો એમને કયું સૂત્ર આપ્યું છે? કે અહીંયા જુઓ બોક્સમાં, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ, બરાબર? આપણું દેશ એટલે આપણું કહેવાય એટલે આપણા દેશમાં આપણું રાજ હોય, બીજા કોઈનું રાજ ચાલે નહીં એવું તેમને સૂત્ર આપ્યું હતું, બરાબર ને? હા, ચલો આગળનું જુઓ, પ્રશ્ન નંબર ત્રણ. પ્રશ્ન ત્રણમાં જુઓ, અ, નીચે આપેલા શબ્દો વડે મને ઓળખી મારું નામ લખો. અહીંયા બોક્સમાં નામ આપી દીધેલા છે અને નીચે એના વાક્યો આપ્યા છે એટલે વાક્ય વાંચતું જવાનું છે અને એની સામે એને ઓળખીને એનું નામ ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલું વાક્ય જુઓ, હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું. વનસ્પતિ હોય અને જમીનમાં આપણે એમને મૂકી દઈએ, ચોંટાડી દઈએ તો ચોંટે ના, એને ઊંડે સુધી રોપવું પડે. તે રોપવા માટે જે એના શું હોય, નીચે તાંતણા જેવા ભાગને શું કહેવાય? મૂળ કહેવાય, બરાબર? અહીંયા બોક્સમાં આપેલું છે મૂળ.
તો વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કામ મૂળ કરે છે. બીજા નંબરનું જુઓ, હું ફૂલની ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા છું. ફૂલ ખીલી ગયું ના હોય એ પહેલાં શું હોય છે? તો તમને દરેકે છોડ ઉપર જોયું હશે કે નાની એવી કળી બેસે, પછી બીજે ત્રીજે દિવસે એનામાંથી ફૂલ, સુંદર એવું ફૂલ ખીલે છે. તો ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા કળી છે. ત્રીજું જુઓ, મારો ઉપયોગ આગ બુઝવવા થાય છે. આગ બુઝવવા માટે આગ બંબાની જરૂર પડે છે. ચોથા નંબરનું, હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું. રસ્તો બનાવવા એટલે અહીંયા રોડ રોલર, બરાબર? એટલે રોડ ઉપરથી આપણે રોડ રોલર લખી કાઢીશું. નામ વાંચ્યું હોય તો પણ ફટાફટ બોક્સમાં નામ આપેલા છે એના પરથી તમને આવડી જશે. પાંચમા નંબરનું જુઓ, હું બૌદ્ધ ધર્મનો સ્થાપક છું. એટલે બોક્સમાં શોધો, ગૌતમ બુદ્ધ. મળી ગયું? હા, તો અહીંયા શું લખીશું? ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે? તો ગૌતમ બુદ્ધ. છઠ્ઠા નંબરનું જુઓ, હું શીખ ધર્મનો સ્થાપક છું. બાકી કોણ રહ્યું આમાં બોક્સમાં? તો ગુરુ નાનક. તો આપણે શું લખીશું? ગુરુ નાનક. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે. પ્રશ્ન નંબર 3 નો આપણે બ જોઈશું. તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. ફક્ત એનો નામ લખવાનું, એટલે કે એનો શબ્દ લખવાનો છે. તો એમાં જો એક નંબર, કોર્ટ અથવા અદાલતમાં કેસ કોણ લડે છે? તો વકીલ. કાળો કોટ પહેરેલા તમે ક્યારેક ટીવીમાં, સિરિયલમાં કે મોબાઈલમાં જોયેલા હશે, તો એને આપણે વકીલ કહીએ છીએ. બીજા નંબરનું જુઓ, દેશની સરહદોનું રક્ષણ કોણ કરે છે? તો સૈનિક, આર્મીમેન કહીએ છીએ ને આપણે, હા તે. પછી ત્રીજા નંબરનું જુઓ, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો સમૃદ્ધિનું. ચોથા નંબરનું જુઓ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. બરાબર, પ્રશ્ન 3 પૂરો થાય છે. હવે જુઓ પ્રશ્ન નંબર 4 અ, તેમાં સૂચના વાંચીશું. નીચે આપેલા મહાન નેતાઓના ચિત્રો અને તેમના નામ આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનો નંબર તે નેતાના નામ આગળ બોક્સમાં લખવાનો છે. અહીંયા તમને ચિત્ર આપી દીધેલા છે, બરાબર, અને આડાઅવળી એમના નામ પણ આપેલા છે. ફક્ત તેના ચિત્રની સામે સાચો નંબર લખવાનો છે કે ભાઈ આ નંબરમાં આનું, આ મહાન નેતાનું નામ છે. તો આ ચશ્મા ઉપરથી તમે ઓળખી શકો કે આ ચિત્ર કોનું છે. હા, આવડી ગયું, યાદ રહી ગયું. કોનું છે? ગાંધી બાપુ. તો ગાંધી બાપુનું પૂરું નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર. શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે ત્યાં આગળ આપણે ચિત્રમાં એક નંબરનું ચિત્ર છે એટલે એ બોક્સમાં એક નંબર લખીશું, બરાબર. પછી આવે છે બીજા નંબરના ચિત્રમાં, જુઓ કોણ છે? સુભાષચંદ્ર બોઝ, બરાબર. તો એ બીજા નંબરમાં, બીજા નંબર અહીંયા સુભાષચંદ્ર બોઝ લખ્યું છે તેમાં બે નંબર લખીશું આપણે. પછી જુઓ ત્રીજા નંબરમાં કોનું ચિત્ર છે? સરદાર વલ્લભભાઈ પટેલ. તો અહીંયા આગળ નામમાં શોધીએ, આ રહ્યા છે છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમનો નંબર કયો છે? ત્રીજો. તો આપણે જ્યાં નામ લખ્યું છે તે બોક્સમાં 3 નંબર લખીશું. પછી આવે છે ચોથા નંબર ઉપર, કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો અહીંયા આગળ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવું લખ્યું છે, ત્યાં આગળ એમના ચિત્રનો નંબર છે 4, એટલે આપણે એના નામની આગળ 4 નંબર લખીશું. હવે જુઓ આગળ પ્રશ્ન 4 બ વિભાગ, એમાં જુઓ શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપ્યો છે, તેની જોડીનો શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે. ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવવાની છે. અહીંયા ચિત્ર આપેલું છે એના ઉપરથી તમારે એની ચિત્રો પરથી જોડી બનાવવાની છે. તો એમાં જુઓ એક નંબરમાં તાળું અને એનું ચિત્ર કયું આવશે? દોરો આવશે કે ચાવી આવશે? હા, શું આવી ગયું કે તાળું જોડે દોરો આવે નહીં, તાળા જોડે ચાવી આવે, એ તાળું અને ચાવી. પછી જુઓ બીજા નંબરમાં સોય અને શેનું છે? દોરાનું ચિત્ર, એટલે અહીંયા આગળ દોરો લખી દઈશું, છે ને એકદમ સહેલું. હા, તો હવે ક જોઈએ આપણે. નીચે અની વિભાગ સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. અ વિભાગ અને બ વિભાગ, બરાબર.
અવિભાગમાં શું આપ્યું છે? જિલ્લાઓ અને બ વિભાગમાં મુખ્ય મથકો. પાઠ 7માં આપણે જોઈ ગયા હતા ને જિલ્લાઓ અને મુખ્ય મથકો નકશાવાળું. હા, તો એમાંથી આપણે યાદ રાખવાનું છે. અહીંયા આગળ તમને આપી દીધેલા છે એના ઉત્તરો, પણ આડાઅવળી ઉત્તરો છે. સાચો ઉત્તર લખીને અહીંયા ઉત્તરના ખાનામાં જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે સાચો જવાબ લખવાનો છે. તો અહીંયા એક નંબર જુઓ, મોટા મોટા જિલ્લાઓ હોય એના મુખ્ય મથકો કયા હોય? એના એ જ હોય, નાના હોય એના અલગ હોય. એટલે અહીંયા જુઓ, બનાસકાંઠા એ બહુ મોટો જિલ્લો નથી. અહીંયા આગળ એની નજીકનું મુખ્ય મથક કયું આવે? તો પાલનપુર. બરોબર, બીજા નંબરમાં છે ને પાલનપુર લખેલું, તો બનાસકાંઠામાં પાલનપુર. પછી બીજા નંબરમાં દેવભૂમિ દ્વારકા, તો એનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા. ત્રીજું જુઓ દાહોદ, તો દાહોદનું દાહોદ મુખ્ય મથક, મોટો જિલ્લો છે તેથી. પછી જુઓ સુરત, તો સુરત પણ મોટો છે જિલ્લો, એટલે એનું એ જ છે ને, એકદમ સહેલા જોડકા. તો હવે જુઓ આપણે પ્રશ્ન 4નો ડ, નીચે આપેલા નામ સામે સજીવ અને નિર્જીવ લખો. આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે. એ પતંગિયું મેં તમને કીધું હતું કે જેમાં જીવ હોય તેને સજીવ કહેવાય અને જેનામાં જીવ ના હોય તેને નિર્જીવ કહેવાય. નિર્જીવ કહેવાય, જોયો તો ને આગળનો વિડીયો? હા, તો એ પ્રમાણે યાદ છે ને. તો પતંગિયું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરોબર, એટલે એને સજીવ કહેવાય. એનામાં જીવ છે તેથી તે સજીવ કહેવાય. પછી પેન્સિલ, તો પેન્સિલ તો નાની મોટી થાય છે, પણ આપણે છોલીએ છીએ એટલે નાની મોટી થાય, એની જાતે જાતે પડી રહેવા દઈએ તો નાની થાય છે, નથી થતી, એટલે શું છે? નિર્જીવ છે. બરાબર, હવે જુઓ ત્રીજું બેટ. બેટ પણ મેં તમને જણાવ્યું હતું, ક્રિકેટ આપણે રમવા લઈ જઈએ બેટને તો આવે છે, એની જાતે જાતે જતું નથી, એટલે એ પણ નિર્જીવ છે. પછી લીમડો, તો લીમડો શું કહેવાય? સજીવ. શા માટે સજીવ કહેવાય? નાનો એવો છોડ રોપ્યો હોય તો એ ધીમે ધીમે કરી મોટો થાય છે, એને પાણી ને બધાની જરૂર પડે છે, હવા પાણી અને ખોરાક ત્રણેય જરૂર પડે છે, એટલે એ સજીવ આવશે. બરોબર, ચલો તો આપણે અહીંયા આગળ આપણું મૂલ્યાંકન એ પૂરું કરીએ છીએ. આગળનું લેસન અત્યાર સુધીનું 1-13 પાઠનું તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં કમ્પ્લીટ હશે એવી આશા રાખું છું, અને જો કોઈને કદાચ બાકી રહી ગયો હોય કોઈ કારણસર તો પૂરું કરી દેજો. બરોબર, એટલે હવે આપણે આજનું લેસન મૂલ્યાંકન એ સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પાન ઉપર હેડિંગ લખવાનું મૂલ્યાંકન એક, અને આમાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પાઠ્ય પુસ્તક તો તમારી પાસે નથી, એટલે આપણે તમારે આમાંથી જોઈને લખવાનું છે. પ્રશ્ન એક અ, એમાં ખાલી જગ્યા પૂરો, સૂચના આપણે તમારે ટૂંકમાં લખવાની. પછી બમાં પણ ખરા ખોટા લખો, એવું કરીને તમારે ખરા ખોટા કરવાના છે. આમાં ચિત્ર દોરવાનું નથી, ફક્ત આ પાન એકલું દોરી દેશો તો ચાલશે, એની સામે તમારે નામ લખી દેવાનું છે. પછી આવે છે બ વિભાગ, તેમાં સૂચના લખવાની, ચડતા ક્રમમાં ગોઠવો અને આ પ્રમાણે તમારે લખી કાઢવાનું છે. પછી ડ ક અને ડ, એમાં પણ તમારે આમાં કમાં તો આવું નવું લખવાનું છે, ડમાં ચિત્ર દોરવાના નથી, ફક્ત એક નંબર કરી નામ લખવાનું અને નીચે એનું સૂત્ર લખવાનું છે. બરોબર, ચલો હવે ત્રીજો પ્રશ્ન પણ આમાં બતાવ્યા પ્રમાણે તમારે લખવાનો છે. પ્રશ્ન 4માં શું કરશો? ચિત્ર દોરવાના નથી. આવી રીતના એક નંબર કરીને ગાંધીજી, બે નંબર કરીને સુભાષચંદ્ર બોઝ, એવી રીતના લખી દેવાનું છે. પછી આ રીતનું આમાં પણ તમારે ચિત્ર દોરવાનું નથી, બ લખીને સૂચના લખીને તાળું અને ચાવી સોય અને દોરો. બરાબર ને, પછી આપણે જોડકા, તો જોડકાઓમાં અ લખીને પછી સીધું અહીંયા આગળ ઉત્તરમાં બ લખી દેવાનો અને એમની સામે સાચો જવાબ આ બોક્સ નહીં લખો તો ચાલશે. બરાબર, બનાસકાંઠા અને અહીંયા આગળ બ જવાબ એમ કરીને પાલનપુર એટલું લખવાનું છે, અને ડમાં તો પુસ્તકમાં તમને બતાવ્યા પ્રમાણે તમારે લખવાનું રહેશે. ચાલો તો બરાબર આટલું લેસન તમે કરી નાખજો. આવજો.